ஓம்காரமிந்துயுக்தயந்தியோகிநோஷதோசேகாராய நமோ நம மங்களம் பகவான் மங்களம் குன்கொண்டாரி உஜேந்திரமோசுமங்கலம் நமசுமரிசாராய் சுவானுபூத்தியாசாஸ்தி சுவாய் பவாய આત્માની ઉપલબ્ધિ અનુભવ છે કારણ વિષયમાં સુખ બુદ્ધિ નથી. બ્રહ્મચર્ય ભંગ કરે છે પણ એમાં એને હિત બુદ્ધિ કે સુખ બુદ્ધિ નથી. શ્રદ્ધા તે વ્રત નહીં, ચારિત્ર વ્રત કર્મ કે ઉદય તો ભય એનાથી ચારિત્ર હોય અને એ રીતે ચારિત્રની દશા નહીં, વિકરાગી દશા અને દિગંબર મુદ્રા એ રીતે ન રહી શકે તો કર્મનો ઉદય તો નહીં જ લીધું છે. પણ પુરુષાર્થની નબળાઈને લઈને ચારિત્રમાં રહી નહીં શકે વ્રત નહીં કહીએ તો કોઈના પત્તા બધા મિત્રો સ્વીકારે નથી. ખરેખર કરી પત્તા સિઝન થી સિઝન થી કરી બધા એમ કરી દીધું છે ને ચારી પણ પ્રશ્ન છે થોડો વર્તન છે વ્રતમાં પ્રશ્ન છે. વિકરાગ સ્વરૂપી આત્મા એની દ્રષ્ટિ જ્ઞાન રમણતા એ તો યથાર્થ મતની અંદર પ્રતિથી અનુભવ એ તો યથાર્થ પણ ચારિત્રની દશા શ્રદ્ધા યથાર્થ આવા મારી દર્શન જ્ઞાન ચારિત્ર વિતરાગી કરવા હોય એવા માર્ગની શ્રદ્ધા સંન્યક દર્શનના અનુભવ માટે એને સ્વરૂપ આચરણનો આનંદ અને સ્વરૂપ આચરણનું ચારિત્ર પણ સત્યાય ચારિત્ર ગણવું નથી. નિર્દર્શન થી કદાચ થયો નથી એટલે અનુભવના આનંદ સ્વરૂપ છે. આત્મા ધ્યેય દ્રષ્ટિમાં છે એને સ્વરૂપનું આચરણ સંન્યદર્શન ને સ્વસંવેદન જ્ઞાન વર્તે છે તો એ સૈન્ય થી દર્શન થી ભલે ચારિત્ર હોયરાદીનો દોષ લાગતો હોય આદિ ચારિત્ર ન હોય
તો કે છે કે એને ભ્રષ્ટ કહીએ નહીં, એમાં તો વધારે ચાલતું થયું સાબુ કાઢતા ભ્રષ્ટ નહીં કહીએ ને તમે મૂળ ભ્રષ્ટ નથી. મૂળ તો આમ ભ્રષ્ટ તો છે પણ પ્રથમ સિદ્ધંતી કરી પ્રથા પછી પૂજા પણ મત લીધું છે ને તારી પણ ભ્રષ્ટ છે પણ મૂળ ભ્રષ્ટ નથી. મૂળ એટલે ચારિત્ર આવું જ હોય. સંન્યાસ દર્શન નો અનુભવ, આત્મા ના અનુભવ ની દશા, આનંદ નો સ્વસંબોધન ની પ્રાપ્તિ, એનાથી ભ્રષ્ટ નથી. કોઈ ભ્રષ્ટ ન કરી શકે છે. ગ્રંથર નો લાગી અને ચારિત્ર નો માર થાય સમજાણું કાંઈ, પણ સંન્યાસ દર્શન થી ભ્રષ્ટ નથી. અહીં કે છે કે એને ખરેખર ભ્રષ્ટ કહેવાય નહીં. ભ્રષ્ટ છે ખરો પણ ખરેખર એટલે મૂળમાં ભ્રષ્ટ થઈ ગયો એમ નથી. એના અંતરના અનુભવમાં પ્રતીતિ વર્તે છે ચારિત્ર તો આવું હોય. વિતરાગી ચારિત્ર દિગંબર મુદ્રા દશા સમજાય છે કારણ ત્રણ કષાય નો અભાવ એ ચારિત્ર થયો. એવી પ્રતિના અનુભવમાં અંતર વર્તે છે અને જેનો ધ્યેય વિષય નથી પોતા વિષયથી પડી ગયો છે ચારિત્ર છે. સમજાવું કારણ ધ્યેય વિષય નથી. ધ્યેય તો દ્રઢ સ્વભાવ આનંદ છે તે વિષય એ ધ્યેય તૂટ્યું નથી. શ્રદ્ધા તે ભ્રષ્ટ નહીં હે સદા ચારિત્ર ભ્રષ્ટ કરમ કે ઉદય થયું કિંતુ ભ્રષ્ટ નહીં થઈ ગયું. અસ્થિરતા થઈ ગઈ છે અંદર પણ છતાં એ ખરેખર પ્રતીત અને સંગત અનુભવમાં આત્માની પ્રાપ્તિ છે એમાં એને સંદેહ નથી કે હું ચારિત્રવંત છું. એવો સંદેહ નથી. સંદેહ નીકળી ગયો છે. નિસંદેહ હું ચારિત્ર રહી છું. આનું લખાણ છે એમને પણ ક્યાં ખબર છે ધામ નું તૂટી ગયા કે બાકી છે પણ મૂળ હાજુ છે એ પાછા પાંદડા ઊંઘવાના પાંગરી વિશે પણ જેના પાંદડા ગયા પાંદડા રહ્યા ને મૂળ ના થયું એ તો પાંદડા સુકાઈ ગયું છે. એમ જેનું મૂળ ચૈતન બ્રજ જ્યાં ધ્યેયમાં છે પૂર્ણ આનંદ ની નિર્વિકલ પ્રતીતિ અનુભવ છે એવી અનુભવ દશાનું મૂળ જો સંન્યાસ દર્શન હાથું છે સમજાય છે ગાય. એના વિષયનો ત્યાગ કર્યો હતો ચારિત્ર હતું અને ચારિત્ર થી વ્રત થાય પેલા કે શ્રેણી રાજા જેવા ચારિત્ર નહોતું કાંઈ સંચિત હતું તો પણ કે છે કે દર્શન ભ્રષ્ટ નથી માટે ભ્રષ્ટ છે નહીં. ચારિત્ર ભ્રષ્ટ કદાચ થાય એથી એને ભ્રષ્ટમાં ભ્રષ્ટ છે એમ ન કહેવાય. સમજાણું કાંઈ લોકોનું આખું વલણ બીજું છે. બાયના વ્રત ને ત્યાગનું આખું વજન કરીએ વજન ખોટું છે એમ બતાવું છે. વાત લાંબી દીધી છે. આઠ નો રાખવા
જે કાંઈક બગડી માટે બીજી આંખમાં બગાડો થાય અને બગડે તે એમ હોય શકે બગડી છે એમ ચારિત્ર ના સ્વરૂપ ની ભ્રમણતા ઉગ્રપણે જે સ્થિરતા ની આનંદ બતાની ઉગ્રતા હતી એનાથી હસી ગયો છે. પણ સંજ્ઞા દર્શન માંથી કરતો નથી તો એને ભ્રષ્ટ ખરેખર કહેવામાં આવતો. મારા હાથમાં રચીને મૂળનું હાથમાં રચી બધા ચીડ્યા જૈન દર્શન ભ્રષ્ટ થયા. પછી ભલે મહાવર્ષ ને બહાર નીકળ્યા હોય તો ભ્રષ્ટ માં ભ્રષ્ટ એમ કે છે બીજો ગોકીરો બહારની ક્રિયાકાંડ વ્યવહારનો ભ્રતા એની જાતમાં હતા પણ આખી શ્રદ્ધાથી ભ્રષ્ટ્યા અભાવી મુનિપણું એક દર્શન છે એ જૈન દર્શન ને મૂળનું છે. એવી જેને અંતર સંગત દર્શન ની શ્રદ્ધા અનુભવ પ્રાપ્ત થઈ છે આનંદ ના અનુભવ નું જીવન પણ ચાલુ છે. એમ કે છતાં એ ચારિત્ર ની અંદર સાહેબ ઉગ્ર હતી એમાંથી નીચે આવી ગયા તો એને દ્રષ્ટમાં દ્રષ્ટ્ય નથી સમજાવું કાંઈ. અને બાર બાર ના પાંચ માવર્ત નું ક્રિયાકાંડ બરાબર આપતા હોય નગ્ન મુનિ થઈ વિલંબ થઈને પંચ માવર્ત સાહેબ પણ અંદર સંગત દર્શન થી ભ્રષ્ટ છે. રાજના પરિણામ થી ધર્મ થાય રાજ ની એકતા છે અને એનાથી ધર્મ થાય એવી માન્યતા છે કે દર્શન દ્રષ્ટ છે. પછી ચારિત્ર ના બાર ના ધર્મના વ્યવહાર ભલે હો પણ એ દર્શન થી દ્રષ્ટિ ભ્રષ્ટમાં જ ભ્રષ્ટ છે. સમજાવું કઈ સાથે જાતિ જીતી જો દર્શન થી દ્રષ્ટ હૈ તાકે નિર્વાણ થી પ્રાપ્તિ નહીં હોય. સંન્યાસ દર્શન થી દ્રષ્ટ છે અને મુક્તિ થતી સીજન થી સારી પ્રદ્રષ્ટા સારી પ્રદ્રષ્ટ સ્થિર થશે કારણ કે એના દ્રષ્ટિમાં અનુભવમાં ચારિત્ર અણુ હોય એ ચારિત્ર મારી પાસે નથી. પણ સંજ્ઞાની ભૂમિકામાં દ્રઢ ચારિત્ર આવી દશા એવી શ્રદ્ધાનું જ્ઞાન એને વર્તે અને અનુભવ આત્માના પૂરણ સ્વરૂપની પ્રતીક ને દ્રઢતા સંજ્ઞાની પાછી વર્તે તો કે છે ચારિત્ર દ્રઢ હોય અર શ્રદ્ધા દ્રઢ રહે. શ્રદ્ધા એટલે આમ ન પણ પાછી એવી શ્રદ્ધા એટલે એમ નહીં સ્વરૂપ ની પ્રાપ્તિ ની પ્રતીતિ સ્વરૂપ નો અનુભવ એના વિષય સુક્ષ્મ બુદ્ધિ પ્રેમ જરીય નથી. સમજાવું કઈ રાગ વિષય નો ભોગ એમાં પ્રેમ નથી રુચિ નથી. પણ એ વસ્તુ આ પરિણામ આવ્યા એ છે અને ચારિત્ર થી ભ્રષ્ટ થયો. પણ છતાં એ ચારિત્ર થી ભ્રષ્ટ થયો એ સ્થિર છે એની મુક્તિ થશે. એમ કે એના પ્રતીક ના અનુભવ માં છે કરી આ વાત આમ ન હોય બચાવ કરે એમાં વાંધો શું છે ચારિત્ર થી ન હોય તો સમજાય છે એમ નથી બચાવ કરતો નથી એમ પુત્રાર્થ નબળાઈ ને લઈને ચારિત્ર ની દશા છોડી શકતો નથી કે ચારિત્ર ની દશા હતી એમાંથી ખસી ગયો છે. બે ચંદ્ર ગઈ નાખ્યો સંભાવ
今出来了，你这是多少年？多少年？真的真的，你们这家里头那种，很难得跟别的发生好多，别生别生气，你们跟俺一样的，所以说不行。你讲的第一个问题，这是谁？你房子拿了，家里拿房子，我从什么时候呢？ये नरक ने निगोज माजराना जो है जम काय बारे काम ही नहीं करते जब तुम पाओगे सारी प्रत्येक दृश्य हो है अंदर सारी प्रत्येक दृश्य हो तो उसमें चीज का चीज ना तो बाई चीज है ना बाई चीज सारी चीज है तो अंदर की दृश्य है अने सुधान दृश्य है आपकी प्रतीति अनुभव में ओहो आत्मा को पूर्णानंद पूर्ण केवल ज्ञान में केवल आनंद में प्रगट करने स्थान है एम आपकी आनंद में शांति प्रगट होती विशेष चीज में शांति है अनुभव का है अनुभव माधव सिंह जी ज्ञान पास होती इतने सुंदर दृश्य में तो पास ज्ञान एक मिल जाने में नहीं एक मिल जाने तो आगे कैसे एक मत कैसे जो है देखो हम तो जिस मिल जाने की सुंदर दर्शन वाल ज्ञान नहीं एक मिल जाने संख्या ने सुंदर दर्शन कई तरह ज्ञान है એ ચારિત્ર થી દ્રશ્યો છે કદાચિત તો પણ એ ચારિત્ર માં આવી ગયું છે જ્ઞાન સ્કીલ ની વાત નથી કરી જ્ઞાન માં જે સ્કીલ નો હોય સ્કીલ એટલે વિકાસ ને રાજદેશ ના અભાવ રૂપી આચરણ નો હોય અંદર તો એ જ્ઞાન જ્ઞાન જ નથી એની હારે કન્યક દર્શન છે ગમ કાય જ્ઞાન વાત આપ્યો છે ને એમાં જ્ઞાન એટલે કેવો રુદ્ર શંકર નવ કરો નો ભણેલો અગિયાર નો ભણેલો જ્ઞાન હતું તમને જ્ઞાન કેવું સંકિત સહિત નું નહીં ગમ કાય કોઈ વિષયમાં ભ્રષ્ટ થઈને ભાન છે આત્મા નિર્વિકલ્પ અનુભવ આનંદ નો સ્કંદ છે એમાં રાગ ની અંશ ની ગંધ નથી અને આત્મા સિવાય સુખ અને શાંતિ ત્રણ કાળ ત્રણ લોક માં પુરના ભાવ માં પણ સુખ ને શાંતિ નથી એવી દ્રઢ અનુભવ દ્રષ્ટિઓ વર્તો હોય તો એને અહીંયા શ્રદ્ધા દ્રઢ એમ કહેવામાં આવે તો સીધે ફીર ચારી ટકા ગણ હોય જાય એની શ્રદ્ધામાં દ્રઢતા છે ચારિત્ર તો હું હોય તો મારા પાસે ચારિત્ર હું સમ્યક દર્શન ને જ્ઞાનમાં પાપનું દ્રઢ છું એવો જ એને અનુભવ વર્તો છે એ ચારિત્ર થી કે કરી ગયું હોય તો ચારિત્ર વર્તમાન માં હોય નહીં તો પણ સીધો ફેર ચારિત્ર જેમ છે એ શબ્દ પીડો છે ને એ રીતે જેમ ચારિત્ર હતું ને પીડ્યો હોય તે ફેર કરજે નહીં વર્તમાન બાજુ જેવી પણ બે છે એ આત્માના આનંદની ગમતું એમાંથી છૂટી ગયો છે રમત માંથી પણ છતાં એની રમત ની સ્મૃતિ રૂપિ જે આનંદ માં છે એ દ્રષ્ટિ ને શ્રદ્ધા તૂટી દર્શન પાવ પૂજી રાખે મુખ હોય છે શીઘ્ર છે ચારિત્ર હતું પણ પડી ગયા ચારિત્ર થી રહી થઈ ગયા પણ સુંદર દર્શન દ્રઢ રહ્યું એટલી આમ એટલી શ્રદ્ધા એમ નહીં
વસ્તુ અખંડ આનંદ ની મૂર્તિ એનું સ્વસંવેદન જ્ઞાન કહી, સ્વરૂપ ની પ્રકૃતિ વેદન કહી, એ દ્રઢ શ્રદ્ધા જો રહી તો ફેર ચારિત્રને ગ્રહણ હોય જાય, કરીને ચારિત્ર લેશે અને મુક્ત છે. લાકડા ઊંધા બેહારી ગયું છે એનો તો સંગ કરીશ ને, એ કરતા તો એટલા નગો છે કે લગ્ન કરી દીધું. એમ કેવી શકાય લગ્ન કરવાનું કે એની ક્યાં અપેક્ષા એ સુસંગ થી જે ઈચ્છા શ્રદ્ધા ના લાકડા ગરીબી છે એ કરતા આ દોષ થોડો છે, એવડો આ દોષ છે એટલો પરથી એ કરાવીને એ વાત કરી છે. ઈચ્છાત્મી શ્રદ્ધા ના કારણ લાકડા કોઈ ના કરી હોય તો આમી હોય, ફલાણું હોય, ચીકણું હોય, થોડું વસ્ત્ર હોય તો હું ના મુનિને મળે છે, વસ્ત્રો હોય તો વસ્ત્રો પરદ્રવ છે એમાં મુનિપ્રાણ ને નુકસાન શું કરે બ્રાહ્મણ નુકસાન લાગે છે. નુકસાન કરે છે વસ્ત્ર, ક્યાં નુકસાન કરે છે? વસ્ત્ર રાખવાનો ભાવ છે તે અચારિત્ર છે. વસ્ત્ર રાખવાનો ભાવ છે સ્વયં પુરુષ માત્ર પણ આચાર્ય એમ કે છે ને, એક કલ કૃષ્ણ અર્પણ કરી રાખવાનો ભાવ છે, મુનિ પણ મનાવે છે, નરક નિગો કે છે કે ચારિત્ર ભ્રષ્ટ હોય પણ દર્શન ભ્રષ્ટ નથી. બીજી સિદ્ધિ બોલો શ્રદ્ધામાં ભ્રષ્ટ છે. સમજાવું વસ્ત્ર પાત્ર રાખે અને મુનિપૂર્ણ માને તો શ્રદ્ધામાં ભ્રષ્ટ છે, નવે તત્વ ની શ્રદ્ધા થી ભ્રષ્ટ છે. એવો માર્ગ છે એ વસ્તુનો સ્વભાવ, એ વસ્તુનો સ્વભાવ છે. નિગમ્બર એકને કે વસ્ત્ર રહી એ મુનિપ્રાણ માને એ નિગમ્બર અને વસ્ત્ર સહેજમાં એ પણ પોતાને એ પણ સાધુ એમ નથી. વસ્ત્ર રાખવાનો ભાવ છે ત્યાં મુનિપુણ હતો એમ વાત છે ત્યાં. સમજાણું થાય અને તેને મુનિપુણ માને મહામિત્રાત્મ દોષ છે. અહીંયા ચારિત્ર છે અને ચારિત્ર થી ભ્રષ્ટ થાય છે થતા સંકેત નો બહુ જરીય નથી. જેથી કે ચારિત્ર પછી ગ્રહણ કરશે મોક્ષ છે. સિદ્ધન પીછે બતાવી રહ્યા વળી લક્ષણ શ્રદ્ધા કે ભ્રષ્ટ હોય કે તે ચારિત્ર ના ગ્રહણ કઠણ હોય કાર્યક્રમ કેમ હજુ સંગત ના ઠેકાણા નથી. કાર્યક્રમ ને કેમ અનુમોદન સર્જન કરું થાય? દર્શન શ્રદ્ધા તે ભ્રષ્ટ છે. સંગત શ્રદ્ધામાં જેના ઠેકાણા નથી એ છે ચારિત્ર નું ગ્રહણ અને કઠણ છે. સાથે નિર્વાણ થી પ્રાપ્તિ દુર્લભ છે. ના પાડી છે ને આમ દુર્લભ નિર્વાણ ની પ્રાપ્તિ દુર્લભ છે. જે કે વૃક્ષતા ખંડાદી કાપી જાય
वृक्ष नो खंड ऊपर थी, खंड कापे डायरू कापे पांदड़ा तूटे तोड़ी ना कभी मूल बना रहे मूल नो हाथ हो गए। गंगा जी सीधे फिर हो जाए खौ खौ लगेगा पी डा खाता था पाँच खौ बनू लाल से और मूल उपड़ी जाए पर जो मूल उखड़ी जाए मूल तुम भले लीनू लियो ने कहीं पंद्रह बीस महीने જે શ્રદ્ધાથી ખર્ચ છે એમાં એની દોષ કેટલો એમાં છે એ બેન સમજાવો કઈ તારીખ ખર્ચ નો પક્ષ કરતા નથી પાછળ બોલું કે તારીખ નો પક્ષ કરવા પોતાના પક્ષમાં હોય તારી પણ થાય ને સંકિત હોય તો એને વાંધો નહીં જેમ નથી આ તો ભક્તોનું કરવું કેમ છે સમજાવું કઈ પરમાત્મ દશા પ્રગટ થઈ છે સર્વજ્ઞ પૂર્ણ આનંદ ની દશા પ્રાપ્ત છે એને કોઈ પણ અપેક્ષા કોઈ પણ શબ્દ લાગુ પડશે એટલો કરો બીજી દશા જ્યાં નથી એને કોઈ બીજું કઈ દે રાજન વિષ્ણુ એમ છે એમ ત્યાં સંદેશ દર્શન જ્ઞા ચારિત્ર હોય ક્રિયાકાંડ નું બહાર એનું ચારિત્ર તો હોય નહીં છતાં એનું ચારિત્ર બનશે એનું સાધન કર્યું છે આનાથી હવે બધું પ્રાપ્ત થશે તો એ તો મૂળમાંથી ભ્રષ્ટ છે એમ છે મૂળને એનું ખવાઈ ગયું છે મૂળમાં કીડા પડ્યા છે મૂળ ઉપડી જાય તો ધંધાજી કેસે હોય એસે બ્રહ્મ કા મૂળ દર્શન જાનના જૈન દર્શન નો વિતરાગી ભાવ મુનિકરણ આપો જૈન મૂર્તિ એનું બધાનું મૂળ તો સંગત દર્શન છે એમને દર્શન નિનાયુક્તિ જ્ઞાન ચાલી શકાય નહીં શકે પાછા આમાં બચાવ કોઈ કરે પોતાના દોષ નો કે અમે શ્રદ્ધા તો પાકી છે પણ દોષ સારી લાગે ક્રિયાકાંડના વ્રત પાડે તેમાં નુકસાન કેટલું છે શ્રદ્ધાથી દ્રશ્ય નથી એનો મહત્વ બતાવ્યો છે સમજાવું કઈ ટેન્શન આપણે સંકિત તો છે બીજા મને દુઃખ લાગે આધાર તો મંજૂર આવે શીખવામાં આવે બીજા મને દુઃખ હોય શીખવા માંગે એને નહીં માનવું હું તો બરાબર માનું છું જેટલા દુઃખ છે દુઃખ જ છે જાણું કાંઈ તો છે એવા દુઃખને દુઃખ તરીકે સ્વીકારશે નહીં તેમ સંકિત તો રહેશે આવે છે મહિમા સર્વ સંસ્કારની તમારે આમ સંકિતો છે તારીખ ભલે ન હોય તારીખના ભલે દોષ લાગે નહીં જાણ છે અમુક
શું કરે ચારિત્ર નામ ધરાવે અને કે છે કે અમારે દોસ્ત હોય તો હોય આ ધર્મની આજે નથી માહિતી શું છે એમ નહીં આકાર મારા સુંદર દર્શન નું જોર ત્યાં કદાચ ચારિત્ર ન પાવતો હોય વર્તમાનમાં ચારિત્ર હોય છૂટી ગયું હોય છતાં એ ચારિત્ર વન છે માનતો નથી ત્યારે તમે દર્શન કરજો ને ચારિત્ર નથી ને ચારિત્ર માને કરો દર્શન કીધી ક્યાં રહી એ ધર્મ નું મૂળ તો સુંદર દર્શન છે જે મૂળ સાધનું હોય પછી ભલે કે છે પાંદડા બાંદડા લીલા રહે એ શું કહી દીધું એમ કામગીરી છે ને સુંદર દર્શન આજે સુંદર દર્શન થી ઘડશે અર્થશાસ્ત્ર ની તો બહુ પ્રકાર જાણે જો હોય જ્ઞાન લીધો એ ચારિત્ર નું લીધો સંસાર ને ભ્રમે એસે જ્ઞાન કે દર્શન કો દિશ હે સમસ્ત રહણ ભટ્ટા જાનંતા મૌર્યાય સતાય આરાહણા વિરાહિયા વિરહિયા સમંતી કથે વર્તે જે પુરુષ સમચતુ રત્ન કરી ગ્રસ્ત હે અંતરના સ્વરૂપ ની છે બોલું ચારિત્ર નીકળી અને ચારિત્ર માને મારે ચાર નથી પણ મારા શ્રદ્ધામાં તો વાંધો નથી પણ ચારિત્ર માની ત્યાં શ્રદ્ધામાં વાંધો છે ચારિત્ર નીકળી અને ચારિત્ર માને એટલે અમારે સંજાગ દર્શન તો પાકું થઈ રહી છે આધાર કરી દોષ ઉમેરવાનો હોય એમાં શું મારે વાંધો કારણ કે ચારિત્ર માની છે અને દોષ લગાવે છે સંજાગ દર્શન પણ નથી અહીંયા તો આત્માના દર્શન નું ભાન છે અને ચારિત્ર વર્તમાન નથી અને ત્યાં હતું હોય એ છે ફેર ધ્યાન કરશે ભાન છે ને આત્મા છે ને પડાવી અને ચારિત્ર થી દ્રષ્ટિઓ માટે દર્શન થી દ્રષ્ટ થાય એમ નથી બે ના જીવની રેખા જીવ છે એમ બતાવેત્રથી ભ્રષ્ટ થઈ જાય એમ નથી ચારિત્ર નો ઉદય રાજ દોષ કરે છે ચારિત્ર ને સમ્યક દર્શન નો દોષ હતો સમજવાનું કઈ સંખ્યા ખૂબ દીધું માની લાગતું બાકી એ કાંઈ બગડી નથી બીજી અંક બગડી જાય એમને દુખાય એમ છે અને ચાલીસ નંબર ની એક સંકેત બગડી જાય એમ છે
નું અંતરદ્રષ્ટિને સંગતનો વિષય એને જે જોડ એની જે નિયમની જોઈએ એ નીતિ એના માહિતી આપણને જોડાતી છે. બહારના આશ્રમની બહારની પ્રવૃત્તિના જોડે તમે એ માની જાઓ કે મેં કઈ જીવનદર્શનમાં છીએ એમ નથી. જીવોમાંથી દ્રષ્ટિ અને પછી કઈ છે એમ કે નહીં સમજાણું કઈ જે પુરુષ સંકેત વર્તન કરી ભ્રષ્ટ જોવાની રહી સમર્થ રહ્યા પથ્થા વંશન પથ્થા સંકેત રૂપી રતન ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ આનંદ એના સન્મુખનું અનુભવ સહિતની નિર્વિકલ પ્રતિ એવું સંગત દર્શન રતન એનાથી જે દ્રષ્ટ છે એને કાંકરા હાથમાં કેમ કે સમજાણું કઈ એ બહુ પ્રકાર કે શાસ્ત્ર તું જાણે ઘણા શાસ્ત્ર બનવું ચારિત્ર નું તો અંજાન નહીં ઘણા શાસ્ત્રો ભણે નવ પૂરો સુધી બની જાય ગમે નવપુર ભણે છે ને સંતન રુદ્ર નવ પૂરો ભણો શું છું નવપુરમાં કેટલું ઓહો એક આચાર્યમાં 18,000 પદ એક એક પદમાં 51 કરોડ જાગરણ આપલો પૂર્વનો ભાગ બે કાંઠી અગરી પણ નવપુરો ભણે અગરી પણ નવપુરો બને છે કેટલું ભણ કરે અંતર જ્ઞાન આત્મા એ જ્ઞાન નું પરલક્ષી જ્ઞાન એનાથી ભિન્ન છે. સમજાણું કઈ રાજથી ભિન્ન છે તો આવું જે પરલક્ષી જ્ઞાન એનાથી ચૈતન્ય ભિન્ન છે એવી શ્રદ્ધા નથી ને એટલું આ જ્ઞાન વર્તે છે. એ કે છે બહુ પ્રકારે શાસ્ત્ર ને જાણે એ તર્ક વિતર્ક આદિ ઘણા પ્રકારના શાસ્ત્રોમાં પ્રવીણ હોય તો તે આરાધના કરી રહી ભાઈ સંતોષ આરાધના નથી એને આત્માની આરાધના તો આત્માનો સંગત દર્શન અનુભવ કરે ત્યારે આરાધના શરૂ થાય. સમજાણું કઈ એકડો દોકડો જેવો હોય એમ વાક્ય છે આપ્યા છે એનાથી સત્તા છે અમારા ભુજંદરના પણ સાથે અમારું ભણનારા હોય સમિતિ ભલે ન હોય તો એને લાભ થાય છે કે ના રોદ્રનો આશ્રય લઈ અને જેને અંતરના સમ્યક દર્શન પ્રગટ્યું નથી અને પ્રગટ કરવાનો અંતર્મુખનો પ્રયત્ન પણ નથી અને એકલા શાસ્ત્ર કહે છે ભણે હોય તો આરાધના કરવી છે આરાધક નથી લીધી હે ભગવાન જ્ઞાન સ્વરૂપ કૈતન છે જ્ઞાન કાય ન કરવા પાપ ન કરવા તો કરવું શું છે એમ છે પૂછ્યો હોમો હોવાનું પૂછો મી નોકરી પાપી નોકરી પૂરી કરે કરવું નહીં અમારે સદા સદા સન્મદ્રષ્ટિ કરવી બાદ આવે છે શું ભાવ નહીં ધર્મ નહીં ધર્મ નહીં એમ કે ન તો હોવી જુદા છે પણ એના ઉપરની દ્રષ્ટિ અને એ ધર્મ એ વસ્તુ કરવા જોઈએ વસ્તુ ભાવ તો રહે કે આમ સુધી પૂરું સમજાણું કાંઈ સ્વભાવ સ્વભાવ પણ આપણો સ્વભાવ નથી
એક રાજ્ય હતો કે એક ચારિત્રગુણની વિકૃતિમાં હું થતો અને સ્વભાવ તો અનંત અનંત ગુણનો સ્વભાવ, એવો મારો સ્વભાવ છે. આ નૈકરવું એટલે પણ શું જાવું ક્યાં, મહા અનંત જ્ઞાન અનંત સત્સંગ શાંતિ અને વિતરાતા જોઈએ. મહાસભા એટલો જ્ઞાન સભા છે એને ક્યાં છે અનંત સ્વભાવ, જેનો સ્વભાવ છે જેની શક્તિ છે એની હજ કેમ હોય, એવો જે બેહદ વિકેટ ગુણનો સ્વભાવ, એવો અનંત ગુણનો સ્વભાવનો રૂપ છે દ્રઢ સ્વભાવ, એમાં દ્રષ્ટિ કરવી, એનું નામ સુંદર દર્શનનું જ્ઞાન. અહીં તો કહેવાય કે ગણિમતના ઘણા શાસ્ત્રો ભણ્યા હોય, જૈનના ઘણા શાસ્ત્રો ભણ્યા હોય, એમાં આવ્યું કે નહીં બહુ પ્રકાર છે. આ તો કોઈ અન્નત ની બહુ ભણ્યો હોય, એમાં આમ છે, જૈનમાં આમ છે, ભીષણ આમ છે, એમાં ભગવાન નો મારો ગુનો છે. જૈન શાસ્ત્ર ને હું તો હંમા પણ કર્યો છું, જૈન ધન કેવો બને ભૂલે નીતિ શ્રદ્ધા નું ધ્યાન ક્યાં છે. બહુ શાસ્ત્ર ભણવાના એ આવી ગયા ભેગા અંદર લખું શબ્દ બધા લખું અર્થમાં બહુ વ્યાય ઘણા પ્રકારમાં કહેવાય ને ઘણી શાસ્ત્રો બીજા શબ્દ શાસ્ત્ર, ન્યાય શાસ્ત્ર, છંદ, અલંકાર આદિ અનિમતિના પણ ફલાણામાં આમ કહ્યું, ખુરાણામાં આમ કહ્યું, દીપડામાં આમ કહ્યું, દીપડા કહે અને છંદ છે. સૌથી આરાધના કરી ભાઈ સંતે જી સંસાર વિશે ભમે હે જાણપણામાં સૌક્ષમ ભાવ કે શાસ્ત્રોને મહા વ્યાકરણમાં પૂરા એ બની જઈ ગયા મોટા વ્યાકરણમાં કહેવા. હા એમાં કહેવાય વચનાચાર પ્રોફેસર જૈન શાસ્ત્રો ના શબ્દો કરવામાં પણ વ્યાકરણ બગાડીને બરાબર આવા શબ્દો આવા કે છે કે જે જ્ઞાન થી રહીત, એવું જે જ્ઞાન છે એનાથી રહીત એકલો ચૈતન ભગવાન એની પ્રતીકને અનુભવમાં શ્રદ્ધા નથી. કઈ બધા સાધના ભણવા વાળો રખડવાના જેમ કે છે બોલવાર કરે તો બહુ ભ્રમણા જણાવ્યા બુકો છે ને ભમંતી તકેવ 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 નામ જાતે સંસાર ને ધ્યાન 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 રાજતી નરક નો નિરોધ આત્માના સંયોગ સત્સંગના ભાન વિના એકલા શાસ્ત્ર ભણે તો પણ તે થશે નરક ની નિરોધમાં તથેલ તથેલ રખડવાનું રખડ છે જ્યાં રખડે ત્યાં રખે ત્યાં ત્યાં જ્યાં છે ત્યાં ને ત્યાં નિષ્કાતમાં છે અને શાસ્ત્ર આ બધા ગણ્યો પણ સમ્યક દર્શન શું છે એનું ધ્યાન મળે અને શ્રદ્ધાથી દ્રષ્ટ છે એ તો સમ્યક રહે પ્રકાર ચારિત્ર પ્રશ્ન રાખી અને રાત્ર ભણ્યો
પંક્તિ રકમ થી દ્રષ્ટે એ પણ આરાધના વિરજ્યા ભગવાન આત્મા આરાધક એ જ્ઞાનની પર્યાયની લક્ષણી સ્વરૂપનું અંતર સ્વરૂપમાં આરાધનના સેવન કરવું એનાથી જે વિરહિયા રહી છે તે વમંતી સત્ય થતી ચાર ગતિ મારે તો સારી વાત હંગામ કરાય જે જીમત થી શ્રદ્ધા તે ભરસ્ત રહે જો એમાં જવું એલામાં એમાં જવું પરમાત્મા એ કહેલું દર્શન જૈન દર્શન એ જોયેલું જાણેલું સર્વજ્ઞ મારગ એવા મારગ થી વિપરત છે શબ્દો પાણી ના ખૂબ જેવું આવડે પાણી ના ખૂબ હાલતો હોય ને એ વાણી વ્યાકરણ બોલે સંસ્કૃત એમાં ધોરણ શું હોય વ્યાકરણ સમજાવું કઈ જેવું વ્યાકરણ સંસ્કૃત નાની મોકલું એટલા સમજ દર્શન જ્ઞાન થાય છે કે આત્માથી થાય છે કે બહારથી થતો શબ્દ નું ન્યાય નું જો એ પ્રકૃતિ સમજી ન્યાય ન્યાય શું કહેવાય અસ્તી ન્યાય અસ્તી સમયકમ માર્ગમ શ્લોક વાર્તી સમયકમ એ બધા ન્યાયમાં ભણે આ આત્મા નો સ્વભાવ એના સન્મુખ ની દ્રષ્ટિ નથી ન્યાય નો સાગર ભગવાન આત્મા એકલા અન્ય જ્ઞાન નો સાગર એની દ્રષ્ટિને સમજ દર્શન નથી એને આરાધતો નથી અને આવામાં રોકાઈ ગયો ને એમાં જ્ઞાન માને છે પછી વાર પડી રહ્યું આત્મા અંતર થી એ જાણપણા ના ભાવ થી પણ જુદી ચીજ છે એવો જેને આત્મદર્શન આત્માનું અંતર આરાધન સેવન નથી અને એનાથી વિરહિત છે એ આવા ન્યાય ભણે ખંડ અલંકાર અલંકાર આદિ આદિ મારી જો જૈન શાસ્ત્ર ને એમના શાસ્ત્ર અનેક પ્રકાર કે શાસ્ત્ર ને કહ્યું અનેક પ્રકાર છે ને પાઠમાં બહુ વિકાર નહીં ઘણા પ્રકારના શાસ્ત્રો પણ મૂળ આત્મા રહી ગયો જય ધોર ને જય ધોર ગયો ભવો વાંચે હો હો વધાર બાર બાર પૂરતો નહીં કે પૂછો વાંચી વાંચી વાંચે પણ એ હું એમાં ક્યાં જ્ઞાન આત્મા અંતર ખંડાનંદ બહુ પૂરણ શુદ્ધ ચૈતન નું જ્ઞાન નથી પછી જ્ઞાન બહુ નથી એ જ્ઞાન બાય ને ભ્રષ્ટ થશે અનેક પ્રકાર કે શાસ્ત્ર ની તું જાણે તો સંજગ દર્શન જ્ઞાન ચારિત્ર ઉપર આરાધના થી કે ના હોય આવું કરે તો જ્ઞાન નું આરાધન નથી એમ કરતું
ज्ञान आराधन तो आत्मा ज्ञान मूर्ति प्रभु एक लो ज्ञान स्वरूप परमात्मा एनी सन्मुख नो ज्ञान था कि ज्ञान आराधन है મરણ કરી ચતુર્ગતિ સંસાર વિશે ભ્રમણ કરે એ બહારના જાણપણા શાસ્ત્ર આદિના બહુ બધા અનેક પ્રકારના અંતર સ્વભાવ ચૈતન્ય ભગવાન એની પ્રતીત ને અનુભવ નું જ્ઞાન નથી, વિશ્વને આરાધતો નથી, જેથી એવા જ્ઞાન વાળો પણ મળીને કુમરણ કરી બાળ મરણે મરી ચતુર્ગતિ સંસાર ને કાંઈ ચારી ગતિ લીધી નરકી લીધી અને એમ દેવમાં પણ ચતુચારી દુઃખ નહીં. કુમરણ કરી ચતુર્ગતિ સંસાર વિશે ભ્રમણ કરે છે ચાર ગતિના દુઃખોમાં પરિભ્રમણ કરશે. જેને સ્વદ્રષ્ટિ થઈ નથી, સ્વદ્રષ્ટિનું ભાન અનુભવ સમ્યક દર્શન નથી અને આવા એકલા શાસ્ત્ર ભણી ભણીને સાવ ગુમાવે છે, જેથી કુમરણ મળીને જશે વ્યક્તિ ચાર ગતિમાં જશે. ભલે પછી કોઈ જે થાય એમને એવું કામ જે થાય બાળ મરણ છે, અજ્ઞાનમાં મરીને જશે દેહમાં નથી ફરીને નથી ગોળમાં નથી ફરી નથી નિગોળમાં આવું છે. આને 5,000-5,00,000 શ્લોક નું પુસ્તક બનેલું પણ આટલા એના વખાણ કરે પુસ્તક બનાવ્યું નથી કેતા અમારે ગુરુ 5,00,000 ના ફલાણું બનાવ્યા, પણ 8,00,000 ના બનાવ્યું કે પુસ્તક બનાવે છે ને સિદ્ધાંત ને માર મારે ભગવાન તારો પત્તો ને ન લીધો અને તારા સ્વરૂપ ની દ્રષ્ટિ નો અનુભવ નહીં એ કે છે કે બાર ના જ્ઞાન ના અહંકાર કરીને જશે છે એમ કે બહાર ના ભણતર વ્યાકરણ ના સંસ્કૃત ના મોટા મોટા પુસ્તકો બનાવે 5-5 લાખ ના 7-8 લાખ ના 2-2 લાખ શ્લોક એમને તો 7 લાખ ના શ્લોક નો જન્મ બનાવ્યો. પણ હું ભૂલ્યો બને સૂરજ નો બનાવે તો મહાત્મા ને શું છે રજન રજન થી બન્યા વિકલ્પ હતો જે રાગ એ તો પણ વિભાવ હતો એમાં આત્મા ને લાભ શું થયો સમજી તમે શાસ્ત્ર બનાવે તો અનુસાર બનાવેલો સાયન્સ કયો નથી તો વિકલ્પ હતો મોગ્ય એનાથી નથી તો સ્વભાવ ને આશરે પિતાની જેમ છે અમારો અસ્તુત્વ થઈ જાઓ પ્રાવના અમારું નક્કી ક્યાં છે વિકલ્પર નથી અમારું લક્ષ્મણ જોર દ્રવ્ય પર્વતો છે એથી તે
કાળ માં તેનો અતિકા કરી એનાથી લાભ માં લેતો હજાર પણ કે છે ટીકા કરતા કરતા ધન અરે ભગવાન આવું આ ભણતર કેવી જાત થતા આનંદ ના સંગત ની ભાન મળે તો હું એની દ્રષ્ટિ ક્યાં રહી શકે રાગ ને ભણતર ના અહંકાર ના બાલ મરણ કરીને મોક્ષ નહી પાડે મોક્ષ છે નહીં જાતે સંકેત વિના જ્ઞાન થી આરાધના નામ નહીં થઈ જાય એ સમ્યક દર્શન અંતરની અનુભવ પ્રતિ ભગવાન આત્માનું શુદ્ધ એના શુદ્ધ જ્ઞાન જ્ઞાન ને આરાધના નામ નથી જીતું એવા એકલા જાણપણા ને આરાધન થી જ્ઞાન છે વસ્તુ એવી છે આપે ક્યાં એમાં દેશ એમ છે દીકરા મૂર્તિ જોવું એનું શ્રદ્ધાને જ્ઞાન નથી પણ આ બધા એકલા જ્ઞાન ના જાણપણા થયા છે ત્યારે મળતું છે કરણ ક્યાં જોયું છે મળતા કરણ ક્યાં મળ્યું છે કરણ તો અંતર છે ત્યાં પણ વૃત્તિ કરી નથી આઈ નાની કરણ લઈને પીડ્યો છો શું મરણ થશે વાલ મરણ થશે અંદર કીધું ને કુમરણ કરી કીધું ને કુમરણ થશે બધા જીવ માં જાય તો કુમરણ બાવમાં સમાજી મરણ થઈ ગયું છે જોવા બધા માનતા નથી ગપ મારે સુરેન્દ્ર ની ઉમેરી છું એટલે ગમે તે મારે મારું બાળકો ભગવાન આત્મા આનંદ છે એનો વરસાદ એવો ધૂળ ના હું દેવ છું એ નંદ અને દેવ એવા કેસર પણ વરસાદા અને એમાં આત્માને શું થયું આ તો ખોટું છે પણ કોઈ જંતર આવીને કરે કરો એવું જો ને મોટું ધર્મ શું અને એ ધર્મ ની મૂર્ખી શું આવી સંકેત વિના જ્ઞાન થી આરાધના નામ નહીં થઈ ગયું વિકરાગ નો માર્ગ સમજ્ઞાન ચારિત્ર વિકરાગ બેકાર અને જીન મુદ્રા મગ્ન બેકાર એવા માર્ગ ની શ્રદ્ધા જ્ઞાન એવા માર્ગ ની શ્રદ્ધા એટલે આત્માની શ્રદ્ધા એમ આરાધના નામ નહીં કાળ જ્ઞાન આરાધે છે ને અભિક્ષણ નાનો ઉપયોગ એમ કે અભિક્ષણ ઉપયોગ કહેવાય નહીં
विश्व उद्योग तो होने चाहिए कि जो विकल्प की जीन थोड़ी आत्मा में बांध है दूर से सेवा सम्मुख એમાં વિકલ્પ વારંવાર સમજવા પ્રશ્નો હોય છે. એમાં દુઃખ મિત્ર બંધાઈ જાય, પણ એમાં બંધ થી હોય તો વિકલ્પ એના લોકો વખાણ કરે. આરાધના નામ હું પાડે બે દશામાં બે વાર સુધી સમજ દર્શન વિના ચારી પ્રસંગી મુક્તિ નથી. ત્યારે વ્રત બતાવી નહીં વ્રત માટે અને સુન્નતથી વ્રત છે અને રકમથી વ્રત નથી. અને આવા જ્ઞાનનું જીવન કરે છે એ આરાધક નથી, વિરાધક છે. તેથી કુમર અંકની જાગૃતિમાં અસર થી વિશેષ છે.